રાણાને શું કામ આપણે યાદ કરી છે? હારા હારા અકબર ની કચારી માં કુર્ન શું કરી નાખી હતી, અવડ નામ અલ્લા ભગડ ભાગ ભલ્લા, હવે કાહી ભલ્લા રસુલ્લા સંભારે, કયા મત કે દિલ માં નના મત ભીજાવે, અને મુસીબત ને પાવે જો હિંમત ને હારે. કે દેખ સિસોદિયો, એ મરદ રાજપૂત મૂછની માથ તાવ દઈ અને એટલું કીધું તું તારી આગળ 1 લાખનું દલકટક છે અને મારી આગળ 22,000નું છે ચિત્તોડના ઉદયપુરમાં પાદરમાં. એટલે આપણે રાણાને યાદ કરી છે. અમને કાંઈ ચિત્તોડમાંથી કવર નથી આવતું કે તમે રાણાનું ગીત બોલજો એમ, પણ એને વતન માટે કર્યું છે, પોતાના ઈવાન માટે. અને અકબરને એમ કીધું તું કે ચોહાણા દિલી ગઈ રાઠોડા ગયું કનોદ, કેજો ખાન ખાનાને મારો વોદીન આવ્યો હરત. સાહેબ હું કાયમ બોલ્યો છું, તમે હિસ્ટ્રી ઓફ રાજસ્થાન વાંચી લેજો, જેમ્સ કર્નલ ટોડ અંગ્રેજ અધિકારીનું લખેલા 2 પુસ્તકો, હિસ્ટ્રી ઓફ રાજસ્થાન અને હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડ. એ રાજસ્થાન હિસ્ટ્રી ઓફ માં કર્નલ ટોડે લખ્યું હતું 22 મણનો બાલોલ ખાન જેથી રાણાની સામો હાલ્યો આવતો. સલીમ અકબર આવ્યો જ નથી યુદ્ધ કરવા, અકબરે રાણાને જોયો નથી. દુરસાજી આઠાને કીધું હતું તમારા રાણાનું વર્ણન તો કરો શબ્દોમાં, તેથી 76 દુહામાં દુરસાજી આઠા નામનો ચારણ અકબરનું વર્ણન કરે છે. અને સલીમ જ્યારે યુદ્ધ કરવા માટે આવ્યો અને બાલોલ ખાન જેથી 22 મણનો બાલોલ ખાન રાણાની સામો આવ્યો, તેથી 263 ગામનો જાગીરદાર માનસિંહજી ઝાલા એમ કહેતો હતો કે રાણા એકવાર આ પાડી દે તું મરીને તેથી આખું મેવાડ રાંડે, અને માનસિંહ ઝાલા મરે તેથી મૂઠી ધૂળ પડે. 263 ગામનો જાગીરદાર માનસિંહજી એમ કહેતો હતો કે રાણા મને આ પાડી દે તો સલીમને જીવતો ન જવા દો. અને આમ જ્યાં બાલોલ ખાનને આવતા જોયો, હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં લખ્યું છે કે 22 મણનો બાલોલ ખાન હતો, પણ બાલોલ ખાન ભલે 22 મણનો હોય પણ રાણાની 1-1 ભુજામાં 1-1 હાથીનું બળ હતું. હાથમાં શમશેર લઈને 22 મણના બાલોલ ખાનની માથે જેમ શમશેર મૂકીને ત્યાં તો ઘોડા હોતો બાલોલ ખાનને ફાડી નાખ્યો ઊભે ઊભો હલ્દી ઘાટીના મેદાનમાં. તારો બાલોલ ખાન ગમે હોય પણ મારા રાણાની 1-1 ભુજાની માલિકો 1-1 હાથીનું બળ દીધું છે સલીમ. અને ચેતકને કીધું તું એકવાર હાથીની અંબાડીની માથે ડાબા મૂકી દે, અને સામે જે સલીમ હાલ્યો આવે છે સલીમને જીવતો રહેવા દઉં તો મહારાણો પ્રતાપનો કેવા હલ્દી ઘાટીના મેદાનમાં હો. અને એના માટે અરે ભાઈ ભણી લો, એજ્યુકેશનનો યુગ છે હવે. આ ભણતર આ બધા યુવાનો માટે બેતાઓ બહેનો પૂતિમાં બેઠા છે. સોનબાઈમાંનો પહેલો સંદેશો ભણવાનો હતો સાહેબો, સમાજને સુધારવા. ઇતર સમાજ આઈમાને માનતા એને સોનબાઈમાં એક જ વાત કરી છે પૂતિ આઈમાની જેમ, કે તમે ભણો, અનશ્રદ્ધા નહીં રાખવાની, શ્રદ્ધા રાખવાની. અનશ્રદ્ધા ક્યારે નહીં રાખવાની, શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. ભરોસાનો દેશ છે સોનું, તને મારા પર ભરોસો નહીં એમ નહીં, આ તો ભરોસાનો દેશ છે. આ સોનબાઈનો, પુતિયાઈનો, મોગલનો, પીઠળનો, આ રામનો, કૃષ્ણનો દેશ છે. આ ભરોસો મૂકી દો સાહેબ. કોલવા ભગતે દ્વારિકામાં ભરોસો મૂકી દીધો હતો અને દેવળ ફેરવીને દર્શન દેવા પડ્યા હતા. આ ભરોસાનો દેશ છે, આ ભરોસો રાખવાનો, અને શ્રદ્ધા નહીં રાખવાની. સોનબાઈ માને ભણતર બહુ વાલું હતું, આઈમાં બહુ ભણવાની વાત કરતા. તમે જૂનાગઢની બોર્ડિંગ લઈ લો, માંડવી ચારણ સમાજની બોર્ડિંગ લઈ લો, ભાવનગરની બોર્ડિંગ લઈ લો, એ વર્ષો પહેલાં એ જમાનામાં હું કચ્છમાં જ્યારે જ્યારે કાર્યક્રમમાં જાઉં ને દાદુભાઈ, મને એ હજી એના જૂના જે 90-90 વર્ષના જે માણસો છે ને હજી હયાત આઈમાના આશીર્વાદથી, એ મને ઘણીવાર બિહારીને વાત કરે એ કે સોનબાઈમાં એ 13-14 પ્રવાસો કચ્છના કરેલા એ જમાનામાં. અને એક જ વાત સોનબાઈમાં, પછાતમાં પછાત ગામ હોય, આર્થિક પરિસ્થિતિ નબળી હોય, વાહન વ્યવહાર ન હોય, ત્યાં સોનબાઈમાં જઈને એક વાત કરે કે તમારા દીકરાને દીકરીને તમે ભણાવજો. પણ ભણતરની આરે આરે આ સમય પ્રમાણે સમય ફરી ગયો છે થોડો, કારણ કે ખહુરિયા જાજા થઈ ગયા છે. એટલે સમય પ્રમાણે ભણાવજો, પણ ભણતરની આરે આરે દીકરીઓને સંસ્કાર પહેલા આપજો. સંસ્કાર વગરનું ભણતર નકામું છે. ગમે એટલા એજ્યુકેટેડ થઈ જાવ એથી કાંઈ ફાયદો નથી. તમારી પરંપરાનો નશો તમે રાખજો કે હું કુળમાંથી આવું છું, પરંપરામાંથી આવું છું. કુળ રીતે જાતિ કરી અને ખડજો હાવજ ખાય તો લાજે સિંહણના દૂધડા અને ભવાને ભઠપ થાય. પછી બહુ જાજુ ભણી જાય ને એ હોશિયારી બહુ કરતા હોય છે. મને એકચ્યુઅલી હવે મારા લાયક સમાજમાં કોઈ છોકરો નથી. અરે ભાઈ એ તમારો વેમ છે. એટલે ભણતરની આરે આરે દીકરીઓ માટે હું કાયમ વાત કરું છું, 18 વર્ણ માટે, કે દીકરીઓને ભણાવો એનો વાંધો નથી, પણ ભણતરની આરે આરે મા બાપ એની આરે 2 કલાક 5 કલાક બેહી અને આપણા સંસ્કારની અને પરંપરાની દીકરીઓને વાતો સંભળાવજો. દીકરી જ્યારે પરણીને આહારે જાતી હોય ત્યારે એને ગીતાજીના કે રામાયણ તમે ભેળી આપજો, કે રામાયણ વાંચે, ગીતાજી વાંચે, તો એની પરંપરાની આપણી સંસ્કૃતિની ખબર પડે સાહેબ. એટલા માટે દીકરીઓને ભણતરની આરે આરે સંસ્કાર પહેલા આપજો, કારણ કે દીકરી દેવો ભવ. દીકરી 2 ઘરને તારવા વાળી છે, એક તો પોતાના બાપના ઘરે મોટી થાય, પરણીને હારે જાય. એ દીકરી હારી ધરતી હોય તો હારા છોડવા થાય એમ હારી દીકરીઓ હશે આ દુનિયામાં, તો એના કુખેથી જે દીકરા જન્મવાના છે એ આ દેશનું ભાવિ જન્મે છે. એ જમીન આપના કડા ભેળા કરી શકે. આખી જિંદગી નકરા રગડા પીધા હોય, નકરા બર્ગર ખાધા હોય ને ત્યાં કોઈ દી રાણાક, શિવાજી, નાગાજી, સિસોદિયા ન જન્મે ભાઈ. હા, આખી જિંદગી પાણીપુરી જ ખાખા કરી હોય ને એ પાછા ઘરે મંગાવીને ખાઈ તો વાંધો નહીં, 3 ગામના તરભેટે ઊભા હોય ભાઈ. આ કોણે હુંજેના રેગાડા ઉતરી ગયા હોય ને તમને એમ થાય કે ઓહો તારી માએ ઝણી પરમાણ છે તને. હો હા, આ રગડા ખાતા હોય
હવે રગડા ખાઈને તો પેદા કર્યા હોય, પાછા એ આપણને હું ગમે તમને જોઈ લેવાના, કીધું ભાઈ તમારા જ કઈ ન થાય, તમારી માએ આખી જિંદગી રગડા જ ખાધા છે ભાઈ, પણ આડો થોબો હા હા ના કાળજાના લોહીજીની આંખમાં રેડ્યા હોય ને ઈ નાગાજણ જેવા કે પાકિસ્તાનની બાત મિલન હમણાં પાછો આવું છું હો, બાકી જેવા તેવાથી થાય નહીં, કોઈ દી કિરત ઊંધા કામ, મુરલી વગાડી વગાડીને તૂટી જાવ ને કોઈ દી કાકીડા કંડિયામાં ન આવે તો ફણીધર હોય ને એને ખબર પડે કે મુરલીના સૂર કેવા હોય, પાડો ગમે એટલો ફાટીને ધોવાડે જાય ને તો અંબાડી હાથી ઉપર જ હારી લાગે, પાડા ઉપર ન હારી લાગે ભાઈ, આ ઘણા પાડા ઉપર નાખવાની તૈયારી કરે છે ભાઈ, પાડા ઉપર અંબાડી ન હોય, પાડા ઉપર તો પાણીના પખાળ હારા લાગે, એટલે આ બધું સંસ્કૃતિની વાતો જે છે, વૈજાતિ સંસ્કૃતિ આપણે જીવંત રાખવાની છે, બેનું દીકરીઓ તમારી દીકરીઓ છે મારે દીકરીઓ છે, એ દીકરીઓને સંસ્કાર આપણે પહેલા દેવાના છે, દીકરી અને એના કુખે જે દીકરો જન્મે દીકરી જન્મે આ દેશનું ભાવિ છે, આ તોરણની દીકરી બ્લેકબોર્ડ ઉપર એમ લખતી હતી કે મેં ઝાંસી બનુગી, મેં દુર્ગા બનુગી, મારે બનવાનું નવું જન્મથી શું, અને આ તોરણની દીકરી મહારાણી લક્ષ્મીબાઈ થઈને દુનિયાને દેખાડી દીધું કે મારામાં તત્વ પડ્યું છે સાહેબ, એ તત્વને જે દેખાડવું છે એના માટે ભૂવા હતા સંસ્કાર પહેલા જોશે, મા બાપ તરીકે તમારી એક ફરજ બને છે કે તમારી દીકરીને કે દીકરાને સંસ્કાર આપો, અને જ્યાં સુધી એની ઉંમર છે ને ખબર નથી પડતી ત્યાં સુધી એના ઉપર ધ્યાન આપો કે કેટલા વાગે ક્યાં જાય છે ને ક્યાંથી આવે છે, આ બાળક દેશનું ભાવિ છે સાહેબો, હાથી હોય ને હાથી એના ઉપર માવત બેઠો હોય ને આમ ભાલો લઈને તો જ હાથીનો કંટ્રોલ લે, બાકી માવત નીકળી જાય તો હાથીએ ગાંડો થઈ જાય, એમ બધા ઉપર કંટ્રોલ હોવો જોઈએ, કંટ્રોલ વગરનું વાહન નકામું છે ભાઈ, એ રોડે ઠું ઉતરી જાય છે, એટલે ઘણી બધી વાતો આવી છે, સમયની મર્યાદા છે અને જેને સમયને સાચવો છે એને સમયે વિજયભાઈ સાચવી લીધા છે, એટલે છેલ્લે ઉમેશ ભગવતીને પ્રાર્થના કરતા એકાદું સફા કરું ગીત માના સાનિધ્યમાં, અને માને પ્રાર્થના કરું મોતીમાને કે માં અમારે બીજું કાંઈ તમારે આગળ માગવું નથી, પણ હે માતાજી અમારા ઉપર એવી દ્રષ્ટિ અને એવી દયા રાખજો કે અમે ગમે પાદરમાં બેઠા બેઠા નેજવું કરી અને તમને યાદ કરી અને અમારી હામી જગદંબાતું હાલજે અને અમારા ધારેલા પૂરા કામ કરજે, માતાજી તમારા આશીર્વાદ લેવા માટે આવ્યો છું, ત્યારે ઉમેશ પ્રણામ પહેલી ભલામણ મને એસપી સાહેબ એ કરી, તમે ઓલું સફા કરું જે એ તો હિન્દીમાં બોલતા, એની આખી હિન્દી ભાષી છે પોતે એસપી સાહેબ કે, અને પ્રોગ્રામ આખો એવો હતો જે કઈ ઘોળ થાય જે કઈ પૈસા થાય વિકલાંગો જે છે એના લાભાર્થે માટે જે પૈસા છે એ વિકલાંગો અને દિવ્યાંગતોના લાભાર્થે આપણે આ પ્રોગ્રામ કરવો છે, અને એસપી સાહેબની પહેલી ભલામણ મને હતી તમે જે ઓલું બોલો છો ને લાંબુ લાંબુ ગીત જે સફા કરું એ મને પહેલું સાંભળાવજો, મને ગુજરાતમાં આવ્યા પછી એમાં બહુ મજા આવે છે, ગીત સાંભળો શબ્દો મને નથી સમજાતા પણ આ તાલ ને મને એવું કંઈક લાગે છે કે આમાં કંઈક છે એમ, આ સત્ય ઘટનાની વાત કરું છું એટલા માટે ઉમેશ અમે
મુંબઈમાં બોલ્યા ને તો ભાઈ એ તો ઓડિયન્સનું નામ નહીં તો કઈ જ્ઞાતિ કે બધા હોય યાર, પણ એમાં એક જણો કહે કે તમે ધીમું ધીમું બોલો ને અમને સાથી દબાણ થાય છે. આ સત્ય કરનારી આ બધાને પૂછી લેજો તમે કે આ ભાઈ અમારે પરિચયો વળી જાય. હોલમાં કાર્યક્રમ હતો, હોલમાં મેં કીધું આમાં હારા હારા ને સાથી દબાણ થઈ જાય ભાઈ, તો મર્દનો મામલો જેથી મેદાને પડે ને થઈ ખબર પડે ભાઈ. પ્રણામ વસુ આઠ વસા વાટ વસુ આઠ વંદા પાઉ સાઠ આઠ તીર તાસે મેટ આઠ સીત ડબલા માનતા ધરા જમકી સાંપતી જાણી જમકી સાજી કોટે રામ રાજ કોળ ચમ કે વાહ જાણે વિજલી દલત ધડી ભમ વડ હર ઠાલ ગતિ વાળા મોર હલ્લી ઘાટ ના મેદાન માં ચેતક ની કેવાળી માં હાથ મૂકીને કીધું તું ગા ચેતક તારા ડાબલા માં હિન્દુસ્તાન ની આણ છે ચેતક તારા ડાબલા માં મેવાડી ની શાન છે ચેતક તારા ડાબલામાં કેટલી બેન દીકરીની આબરૂ છે ચેતક એકવાર હાથીની એમાડીની માથે ડાબા મૂકી દે અને હસીબને જીવતો જવા દઉં તો હું રાણો ન કહેવાઉં અને હલ્દી ઘાટના મેદાનમાં ડાબા ચેતક મીડો હકડવા બગડતા 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 ઘોડાની ફડકલી વાગવા મંડાણી પણ કેવી રીતે સાબતી દાણી જમકી સાજી કોટે રામ રાજ કોળ જમકે વાહત જાણે વિજુલી સમાતા ઘડી બ્રહ્મ વાળા વાર જાણે કતી વાળા મોર હમસી હકળ વાળા ઢાકાન સોરી વંદા પૂરો ની આકડી વાળા મોર ને કરોડ દાદો ભલા વાળા લટા કેસ ફોરો ના ઉલ કી ભજે જટાળા દોગદર નહીં પટ રાખી જોડ સાજરા ભલા રજોન સાથીયા ઢાલા તમા જોલા દીક બાજુ કેલા કાળિયા સે જાળ સકબુદી તહલી રા હોકતા ડબલા થોડ થોડ કેતા જાળ તોડ સાદે બાળ રાજી 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 રાજી